હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ કલર બેઝિક્સ, વોટર કલર બેઝિક્સ. તો છે ને મજાનું? તો તમે દરેક, આજ સુધી આપણે શું શીખીને આવ્યા છીએ? ક્રેયોન્સ કલર. હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ વોટર કલર. તો વોટર કલરમાં રમત રમવાની મજા આવે ને? તો બાળકો, અહીં આપણે વોટર કલર શીખવા જઈ રહ્યા છીએ. તો બાળકો, આશા રાખું છું કે તમે ખૂબ જ ધ્યાનપૂર્વક વોટર કલર શીખશો, હે ને બાળકો? તો ચલો સ્ટાર્ટ કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો આજે આપણે શીખીએ વોટર કલર બેઝિક્સ. તો અહીં હું તમને બોક્સિસ દોરતા શીખવાડીશ, અને ત્યારબાદ એ બોક્સિસની અંદર કલર ફિલઅપ્સ કરવાનું આપણે શીખીશું. તો સૌપ્રથમ આપણે સ્કેલ અને પેન્સિલ અને ઇરેઝર સાથે રાખીશું. ઉપરથી 2 સેન્ટીમીટર બંને બાજુથી માપ લીધા પછી 5-5 સેન્ટીમીટરના બોક્સ દોરવાના હોવાથી 5 સેન્ટીમીટર વળી પછી 1 સેન્ટીમીટરનો ગેપ છોડીશું. 5 સેન્ટીમીટર વળી પછી 1 સેન્ટીમીટરનો ગેપ છોડીશું. 5 સેન્ટીમીટર અને અહીં 2 સેન્ટીમીટરનો ગેપ બાકી રહેશે. ફ્રેન્ડ્સ, અહીં મેં A4 સાઇઝનું પેપર લીધું છે. તમે ઈચ્છો તો તમારી પાસે જે પેપર છે એનો યુઝ તમે કરી શકો છો, અને 5 સેન્ટીમીટરના એક સરખા બોક્સ તમારે બનાવી શકો છો. સેમ આ સાઈડથી પણ આપણે સેમ એ રીતે જ માપ લઈશું. હવે આને આપણે કનેક્ટ કરીશું, જોઈન્ટ કરીશું ડોટ્સને. અહીં દરેક વચ્ચે 1 સેન્ટીમીટરનો ગેપ રહે છે. ફ્રેન્ડ્સ, માપ લેતી વખત ખાસ કાળજી રાખજો કે જેથી આપણા બોક્સિસ નાના મોટા ન થાય અને એક સરખા બોક્સ આવે. હવે ઉપરની સાઈડ ઉપર આડી લાઈનમાં આપણે માપ લઈશું. એની અંદર શરૂઆતમાં આપણે 1/2 સેન્ટીમીટર છોડીને પછી વળી 5 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર છોડીને વળી 5 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર છોડી 5 સેન્ટીમીટર આ રીતે બોક્સિસ બનાવવાના છે. ફ્રેન્ડ્સ, એવી જ રીતે આપણે નીચે પણ માપ લઈશું. 1/2 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર વળી પાછો 1 સેન્ટીમીટરનો ગેપ, 5 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટરનો ગેપ, 5 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટરનો ગેપ અને આ 5 સેન્ટીમીટર. હવે આપણે આ લાઈનને પણ જોડી દઈએ. અહીં ફ્રેન્ડ્સ, હું આખી લાઈન નહીં દોરીશ, માત્ર જે બોક્સ આપણને જોઈએ છે એ જ બોક્સ 5 સેન્ટીમીટરના બોક્સમાં જ આપણે લાઈન માત્ર દોરીશું, જેથી કરીને જ્યારે આપણે ઇરેઝ કરવાનું હોય છે તો એટલું ઇરેઝ કરવાનું ઓછું રહે. માટે આપણને જેટલી લાઈન જોઈએ છે એટલી જ લાઈન દોરીએ.
આ રીતે ફ્રેન્ડ્સ આશા રાખું છું કે દરેકને સમજાય છે આ ટોપિક. ફ્રેન્ડ્સ હવે આપણે જેટલી પણ એક્સ્ટ્રા લાઇન્સ છે એને રબ આઉટ કરી દઈશું. ફ્રેન્ડ્સ ખૂબ જ સહેલું છે બોક્સીસ ડ્રો કરવાનું. હવે આપણે આની અંદર કલર ફિલઅપ કરતા શીખીશું. ઓકે ફ્રેન્ડ્સ હવે હું તમને પીછીનો ઉપયોગ સમજાવીશ. અહીં આના માટે બોક્સીસ ફિલઅપ કરવા માટે આપણે આ બે બ્રશનો ઉપયોગ કરીશું. એક છે 2 નંબરનું અને બીજું છે 4 નંબરનું. 2 નંબરની પીછી આપણે બોર્ડર આપવા માટે કરીશું અને 4 નંબરની પીછી આપણે અંદર કલર ફિલઅપ કરવા માટે જ વાપરીશું. હવે બાળકો હંમેશા એક વાત ખાસ ધ્યાન આપજો કે જ્યારે પણ તમે પીંછીનો ઉપયોગ કરો છો કલર કરવા માટે ત્યારે ક્યારે પણ બ્રશને તમારે આ રીતે પુશ કરવાનું નથી, અથવા તો પીંછીને વધારે પુશ કરીને એને દબાવીને આ રીતે બ્રશ ફેરવવાનું નથી. જો આ રીતે થશે તો તમારું બ્રશ ખરાબ થવાની શક્યતા વધે છે. એક પણ આ પીંછીમાંનો એક પણ વાર આ રીતે હટી જાય છે તો તમે જ્યારે પણ આ પીંછીનો ઉપયોગ કરશો ત્યારે તમારું ચિત્ર બગડવાની સંભાવના વધે છે. માટે હંમેશા આ પીંછીની ખૂબ કાળજી લેવી. હવે હું તમને સમજાવીશ કે કઈ રીતે આની અંદર આપણે કલર ફિલઅપ કરીશું. ફ્રેન્ડ્સ હવે આપણે વોટર કલર કરવાની શરૂઆત કરીશું. તો જ્યારે પણ આપણે વોટર કલર કરવા બેસીએ છીએ ત્યારે અમુક વસ્તુની જરૂર આપણને પડે છે, જેમ કે આ રીતની પ્લેટ હોય છે જેની અંદર આપણે કલર રાખીશું અને એનો યુઝ આપણે કલર મિક્સઅપ કરવા માટે અને વગેરે યુઝ થાય છે આ પ્લેટનો. બીજું 2 બાઉલમાં આપણે પાણી લેશું. 1 બાઉલ પાણી આપણને પીંછી ધોવા માટે હશે અને 1 પાણી ચોખ્ખું લેશું કે જેથી કલર મિક્સિંગ કરતી વખત આપણને ચોખ્ખું પાણી જોઈશે. જો કલરવાળું પાણી આપણે કલર મિક્સિંગમાં યુઝ કરીએ તો કલર બગડવાની શક્યતા વધે છે. ત્યારબાદ 1 કોટન કપડું લેશું જેના દ્વારા આપણે પીંછીને સાફ કરવાની રહેશે. તો આટલી વસ્તુ અને પેપર કલર બધું સાથે રાખીશું. હવે ફ્રેન્ડ્સ અહીં હું તમને પહેલા બોક્સમાં કલર કરવા માટેની તૈયારી બતાવું છું. લાલ કલર 4 નંબરનું બ્રશ લેશું અને 4 નંબરના બ્રશથી આપણે આ રીતે કલર લઈશું. અંદર ચોખ્ખું પાણી એડ કરશું 2 ટીપા જેટલું અને ત્યારબાદ કલર પાણી સાથે મિક્સ કરીશું અને ચેક કરીશું કે કલર બરાબર કરવા લાયક છે કે નહીં. હવે નેક્સ્ટ અહીં 4 નંબરનું બ્રશ સાઈડ પર રાખી આપણે 2 નંબરનું બ્રશ લેશું બોર્ડર કરવા માટે. હવે બ્રશને આપણે અહીંથી પકડીશું જ્યાંથી તમને કમ્ફર્ટેબલ લાગે. વધારે પડતું આગળથી પકડીશું નહીં, આપણા હાથ ખરાબ થશે પ્લસ આની અંદર બેલેન્સ પણ રહેશે નહીં કલર કરવા માટે અહીંથી આપણે બ્રશ પકડીશું. હવે આપણે આની અંદર કલર ફિલઅપ કરીએ. સૌ પ્રથમ બોર્ડર કરીશું 2 નંબરના બ્રશથી આ રીતે બોર્ડર કરીશું. ફ્રેન્ડ્સ કોન્સન્ટ્રેશન રાખવું ખૂબ જ જરૂરી છે આની અંદર. જો તમે કોન્સન્ટ્રેશન રાખશો તો જ તમારી આ બોર્ડર લાઇન છે જે સ્ટ્રેટ જશે. અને હંમેશા એક ખાસ વાત
ધ્યાનમાં રાખવી કે જ્યારે પણ આપણે કલર કરીએ છીએ ત્યારે કલર આખો ફિલઅપ કરીએ તો સુકાઈ જાય ત્યારબાદ ફરીથી એની અંદર બ્રશ ફેરવવું નહીં, નહીં તો એ કલરની અંદર ધબ્બા પડવાની શક્યતા વધે છે અને જેને કારણે આપણું પેઇન્ટિંગ ખૂબ જ ખરાબ દેખાય છે. તો આ રીતે કલર ફિલઅપ કરતા રહીશું. આ રીતે બોર્ડર કરીશું પહેલાં. અને ફ્રેન્ડ્સ, જરૂરી નથી કે મેં અહીં રેડ કલર લીધો છે માટે તમે પણ લાલ કલર જ લેશો, તમે તમારી પસંદનો કલર યુઝ કરી શકો છો. આ રીતે હવે આપણે 4 નંબરનું બ્રશ લઈશું અને 4 નંબરના બ્રશથી આ રીતે કલર ફિલઅપ કરીશું. હવે આ જે 4 નંબરના બ્રશથી કલર ફિલઅપ કરીશું, એક જ રોટેશનમાં કલર કરીશું. હવે જેવી રીતે આપણે ક્રેયોન્સમાં શીખ્યા છે કે કલર કરતી વખતે વ્હાઇટ સ્પેસ રહેવી જોઈએ નહીં, વ્હાઇટ કલરની જગ્યા દેખાવી જોઈએ નહીં, એવી જ રીતે આ વોટર કલરમાં પણ છે, વ્હાઇટ જગ્યા દેખાવી જોઈએ નહીં. આ રીતે એકવાર બ્રશ આ રીતે ફેરવી લઈશું જેથી કરીને ધબ્બા દેખાય નહીં. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણી પાસે બંને બ્રશ લાલ કલરથી છે. હવે એક બાઉલની અંદર આપણે આ બંને બ્રશને આ રીતે ધોઈ કરીશું. અને ત્યારબાદ એને આ રીતે કોટનમાં રાખીને આ રીતે સાફ કરીશું. આપણે આ રીતે સાફ કરવાનું નથી, એને કોટનમાં રાખીને આ રીતે સાફ કરીશું કે જેથી કરીને આપણી પીછી ખરાબ થાય નહીં. હવે નેક્સ્ટ કલર લઈએ છીએ, યલો કલર. ફરીથી 4 નંબરના બ્રશથી હું કલર લઈશ. એની અંદર તમે જુઓ છો એકમાં કલરવાળું પાણી થઈ ગયું છે અને એકમાં ચોખ્ખું પાણી છે. તો આ જે ચોખ્ખું પાણી છે તે જ પાણી આપણે કલરમાં આ રીતે 2 ડ્રોપ્સ ક્યાં તો 3 ડ્રોપ્સ જેટલું પાણી અંદર એડ કરીશું અને ત્યારબાદ કલરને મિક્સ કરીશું. હવે નેક્સ્ટ આની બોર્ડર માટે આપણે 2 નંબરનું બ્રશ લેશું. આ રીતે બોર્ડર આપીશું. ફરીથી સેકન્ડ ટાઈમ સમજાવું છું, ધ્યાનથી સમજી લેજો બાળકો. આ રીતે બોર્ડર બહાર જાય નહીં કલર, એનું ખાસ ધ્યાન રાખજો, આઉટલાઇનથી બહાર કલર જાય નહીં. આ રીતે અને પેન્સિલની જે કંઈ પણ એક્સ્ટ્રા લાઇન હોય તે ભૂસી જ કરવી, કારણ કે ઘણીવાર લાઇટ કલર હોય તો એ પેન્સિલથી આપેલી હોય લાઇન એ દેખાય છે કલરની અંદર. હવે આ રીતે અંદર કલર ફિલઅપ કરીશું. એકવાર બ્રશ આ રીતે ફેરવી દઈશું કે જેથી વ્હાઇટ સ્પેસ બાકી રહે નહીં. તો ફ્રેન્ડ્સ, તો આ રીતે કલર થઈ જાય ત્યારબાદ આપણે આ કલરને સુકાઈ જાય ત્યાં સુધી રાહ જોઈશું. કલર સુકાઈ જાય ત્યારબાદ એને આપણે બ્લેક સ્કેચ પેનથી આઉટલાઇન આપવાની છે. આ રીતે
फ्रेंड्स कलर सुकाई जाए त्यार बाद ज एनी आउटलाइन आपवानी। तो अहीं आपणे जेटला पण बॉक्सेस ड्रॉ करी रह्या छे एनी अंदर तमारे तमारा मनपसंद कलर ने आ रीते करवाना छे, मनपसंद कलर फिलअप करवाना छे। तो जो बाळको आ रीते कलर सुकाई जाए त्यारबाद आपणे एनी बॉर्डर आपी दईशुं। અહીં મેં એ રીતે તૈયાર કર્યું છે એક પેપર, જો અહીં ઘણા બધા કલર લીધા છે તો આ દરેક કલરને ધ્યાનથી જુઓ અને એની અંદર બોર્ડર બ્લેક કલરથી આપી દીધી છે। તમારે પણ બાળકો આ રીતે પ્રેક્ટિસમાં કરવાનું છે, આ રીતે બોક્સ તમે પણ દોરશો અને આ રીતે જ કલર ફિલઅપ કરજો અને આ રીતે જ બ્લેક બોર્ડર પણ આપવાની રહેશે। ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું કે તમે આ ટોપિક ખૂબ જ સારી રીતે સમજી શક્યા હશો। વોટર કલર કરવાની ખૂબ જ મજા આવશે હવે તમને। બાળકો હવે તમે આ ટોપિક આજે વોટર કલરની પ્રેક્ટિસ ઘરે કરતા રહેજો, જેથી કરીને આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ નવો ટોપિક શીખવા જઈએ ત્યારે તમે ખૂબ જ સરળતાથી કલર કરી શકો અને ખૂબ જ સારું પેઇન્ટિંગ કરી શકો। માટે ઘરે તમે આની સતત પ્રેક્ટિસ કરતા રહેજો। ઓકે બાળકો, ફરી મળીશું આપણે નવા ટોપિક સાથે, નવા પેઇન્ટિંગ, નવા ડ્રોઈંગ સાથે। ત્યાં સુધી બાય।